આજે 2 ઓક્ટોબર છે એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ. ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી ભારત દેશના દરેક નાગરિકને આઝાદીભર્યું જીવન જીવે તે માટે પૂજ્ય બાપુ સહિત અનેક ક્રાંતિવીરોએ પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે. ભારત દેશ રાષ્ટ્રીય પિતા તરીકે ઓળખાતા બાપુના જન્મજયંતિને લઈ આજે સમગ્ર ભારતમાં ઉજવણી થઈ રહી છે. ધાનેરા તાલુકાની મોટાભાગની પંચાયતમાં ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈ સરકારની સૂચના મુજબ તમામ ગ્રામ પંચાયતમાં સરકારની તમામ યોજનાની માહિતીની જાણ ગ્રામજનોને મળી રહે તે માટે મસમોટા લોખંડના બોર્ડ લગાવવાનું નક્કી કરાયું હતું અને ધાનેરા તાલુકાની 61 જેટલી ગ્રામ પંચાયતમાં પણ આવા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. પરંતુ હંમેશાની જેમ દરેક સરકારી કામમાં પોતાની કટકી સોતા બાબુએ આ બોર્ડમાં પણ પેટ ભરીને કમાણી કરી છે. આમ તો વર્ષ દરમિયાન આ બોર્ડના લખાણમાં ફેરફાર કરી વર્ષ દરમિયાન મળતી ગ્રાન્ટ યોજના લખવાની હોય છે, પરંતુ ધાનેરા તાલુકા પંચાયતની ગ્રામ પંચાયત પાસે આટલા પણ નાણાં નથી કે પૂજ્ય બાપુના નામનું પણ સન્માન કરે. માત્ર એક જ વર્ષમાં કેટલીક જગ્યાએ બોર્ડ ઉપરનો કલર પણ ઉખડી ગયો છે. ભારત દેશના રાષ્ટ્રીય પિતાનું અપમાન થતું હોય તે પ્રમાણે ઉખડી ગયેલું લખાણ ગ્રામ પંચાયતની કામગીરી રજૂ કરી રહ્યું છે. ધાનેરા તાલુકા પંચાયતના સદસ્યોએ જ તાલુકા પંચાયત દ્વારા લગાવવામાં આવેલા બોર્ડની સાચી હકીકત તેમજ લાગેલા બોર્ડની સાચી કિંમત રજૂ કરી છે. આજ 2 ઓક્ટોબર ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે હું એમ કહેવા માગું છું, તાલુકા પંચાયતના જે આ બોર્ડ બનાવ્યા, આ બોર્ડ એક બોર્ડ 15-20 હજારનું હોય પણ બોર્ડના ઉતાર્યા 56 હજાર રૂપિયા. તો 61 ગ્રામ પંચાયતમાં એક બોર્ડ લારી એમને 45 હજાર રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. એક બાજુ આપણે સ્વચ્છતા અભિયાન મોદી સાહેબ એમ કહે કે આપણે સ્વચ્છતા અભિયાન છોકો રાખો, પણ ઓલા અધિકારી એટલા બધા ભ્રષ્ટાચાર કરે છે ને એનો તમે આ જાગતો જમૂતો દાખલો. એક બોર્ડ 15 હજાર રૂપિયાનો આવે એની જગ્યાએ એક બોર્ડના 56 હજાર રૂપિયા ઉતાર્યા. કેટલો સમય થયો છે એને લગાવ્યા? આ લગાવ્યા 12 મહિના થયા, પણ 12 મહિને લખાણ બદલાવવાનું આવે. લખાણ તો બદલાવતા નહીં, એનું એ જ લખાણ છે. 12 મહિને 2 ઓક્ટોબરે જે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ આવી એ ગ્રાન્ટ બદલાવાની હોય કે જે ભાઈ ગ્રામ પંચાયતમાં નાણાં પંચમાં કેટલા પૈસા આવ્યા, એટીવેટી કેટલા આવ્યા, આયોજનમાં કેટલા આવ્યા, આ બધું લખવાનું હોય, પણ કોઈ લખેલું નથી. જે ગયા વર્ષે લખેલું હોય એ એમને એમ પડ્યું. ગાંધીજીના નામે જ આ લોકો ભ્રષ્ટાચાર કરે? બસ ગાંધીજીના નામે આજ 2 ઓક્ટોબરે આજ તો કમસે કમ અધિકારીઓ સાચું બોલે એમનો ગુનો કબૂલવો જોઈએ કે ખરેખર ભ્રષ્ટાચાર કર્યો કે નહીં કર્યો. તમે જોયું તો કેવું કેવું કેવા પ્રકારનું કેટલાનું હશે આ બોર્ડ? આ બોર્ડ 15 હજાર રૂપિયાનું હશે. એક જો હેઠથી વાવાઝોડું આવે ને તો બોર્ડ અને વાયરો ના લાકડો ને બકડો બધું પડી જાય. આ જો એક આમદી જો મજબૂત આમદી મોખો મારી હોય તો સીધો બહાર જાય પત્રો ફોન. ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતમાં સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. પંચાયતમાં લાગેલા બોર્ડની નજીક બાવળ તેમજ વગર કામની જાળી ઊભી છે, તો કેટલીક ગ્રામ પંચાયતમાં તો હજુ સુધી બોર્ડ લગાવવામાં પણ આવ્યા નથી. અંદાજિત 15-20 હજાર રૂપિયા સુધીના લોખંડના બોર્ડની કિંમત ધાનેરા તાલુકા પંચાયતના બાંધકામ વિભાગે 56 હજાર રૂપિયા મેળવ્યા છે. ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતમાં ગાંધીજીના નામે થયેલ ભ્રષ્ટાચાર સમી આંખે દેખાઈ રહ્યો છે. આમ તો કોઈ પણ ચીજવસ્તુની ખરીદી કરવી હોય તો તેની યોગ્યતા ચકાસી તેની કિંમત આપવાની હોય છે. જોકે સરકારના નાણાંની વાત આવે તો આંખો બંધ કરી આ પૈસા લૂંટાવવામાં આવે છે. આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીનો એક જ સંદેશ હતો, સ્વચ્છ ભારત અને આત્મનિર્ભર ભારત બને એના તરફ પ્રયાણ કરવું. પણ હાલ ધાનેરા તાલુકાની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ગાંધીજીના નામે ભ્રષ્ટાચાર કરવામાં પંચાયત કચેરી કશું બાકી રાખી નથી. જે તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયતના સહયોગથી પંચાયતમાં બોર્ડ બનાવવામાં આવ્યા છે એની અંદર પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, અને એના ઉપર જે યોજનાઓની વિગત લખવાની હોય છે એ પણ લખેલી નથી. એના સિવાય વાત કરીએ તો તાલુકા પંચાયત દ્વારા જે શૌચાલય નિર્માણનું કાર્ય કરવામાં આવ્યું હોય છે એની અંદર બનાવ્યા વગર બિલ ઉપડી ગયા છે એવા ઢગલો ઉદાહરણો છે. તેમજ આપણે ઘણી એવી યોજનાઓ છે પંચાયતની એની અંદર સ્વચ્છતાના નામે ઢગલો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. બોર્ડની કંઈક વાત કરી, શું હોય શકે બોર્ડમાં? બોર્ડની અંદર બોર્ડની જે મૂળ કિંમત છે એ એક આટલું બોર્ડ બનાવવા જઈએ તો 20-25 હજાર થોડા થાય, તો એની જગ્યાએ 56 હજારના બિલ મૂકેલા છે. આ નકરો ભ્રષ્ટાચાર જ છે. તમને નથી લાગતું કે આ બોર્ડ 60 કે 50 હજારનું છે? કોઈ અવાજ ઉપાડે, કોઈ કેમ પરિણામ આવે? અહીંયા ભ્રષ્ટાચાર કર્મચારીઓથી મોડી સત્તાધીશો બધા મળેલા છે. જો આનો સત્ય બહાર આવે તો ઘણા બધાને રેલો આવે એવું છે. ધાનેરા તાલુકામાં બનેલ તમામ શૌચાલયનો લાભાર્થીઓની યાદી, એના સિવાય મકાનોની સહાયના મકાનો બન્યા એની યાદી એ કશું આપતા જ નથી. કારણ કે એ લોકોએ એની અંદર મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. મકાનમાં 10-10 હજારનો વહીવટ થાય, શૌચાલયમાં 1500નો વહીવટ થાય, એ તો નકરો ભ્રષ્ટાચાર જ છે ને. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકાની 61 ગ્રામ પંચાયતમાં લાગેલા
ગાંધીજીના જન્મજયંતિના લોખંડના બોર્ડ મામલે તપાસની જરૂર છે. બીજી યોજનામાં ભ્રષ્ટાચાર થાય એ સહન થાય તેમ છે, પરંતુ ભારત દેશના રાષ્ટ્રીય પિતાના નામે ભ્રષ્ટાચાર થાય તે ગાંધીજીનું અપમાન છે.